वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर दसमू तरंग छत्रीसमू चालू कथा प्रसंग में भगवान श्रीहरि संतों ने भलामण करे छे। केवी अद्भुत बात भगवान श्रीहरिए करी, मुनिवर्य मुक्तानंद मुनिना मुखे प्रगट थई, भक्तराज दादा खाचर जेवा उत्तम भक्ते एने झीली अने आपना आदि गुरु आधारानंद स्वामीए कृपा करी आ बधी बात एक एक शब्द ने याद राखी अपना माटे लखी। हूँ आ ग्रंथ रोज वाँचु छु। हमणां फ्लोरिडा हता त्यारे नहोतो वाँची सकतो, त्यां बीजी प्रवृत्ति हती, त्यां बीजी रीतनी कथावार्ता हती, पण वाला भक्तो देखाय आवे। नित्य कथावार्तानो योग अति जरूरी छे, तमारा माटे, अमारा माटे, बधा माटे। सांभळो भगवान श्रीहरि केटली अद्भुत वात करे छे। संतो, अमे त्रण गाममां जशुं, मानकुवा, तेरा, काळा तळाव, दोढ महीनो विचरण करी अमे पाछा आवीशुं, ભુજમાં હુતાસનીનો સમયોગ કરીશું અને રામદાસ સ્વામીને કહ્યું તમે ભુજમાં રહો, બીજા બધા સંતોને કહ્યું આ ત્રણ ગામ સિવાય બીજા બધા ગામમાં તમે જાઓ। સંતો જઈ રહ્યા છે, ભગવાન વતી જઈ રહ્યા છે। સંતોમાં સમાજ ભગવાનના દર્શન કરે છે। પૂજ્યપાદ ગુરુજી સંતોની સભામાં ઘણીવાર વાત કરે, ઘણીવાર કે સંતો છે ને એ અક્ષરધામના પ્લેનના પાયલોટ છે। પાયલોટની નાની ભૂલ કેટલું મોટું નુકસાન કરે છે આ દુનિયામાં આપણે સમજી શકીએ એમ સમાજમાં સંત જ્યારે નમાલો પાકે, નબળો પાકે, ત્યારે સમાજમાં હજારો લાખો લોકોના કલ્યાણ બગડે। ભગવાન સ્વામિનારાયણે સંતોને એટલા કસ્યા છે, એટલા કસ્યા છે, એવી એવી કસોટી કરી છે। અને આજે આપણે ભાગ્યશાળી, આપણને પણ પૂજ્યપાદ ગુરુજી, ગુરુજીની કૃપાથી આવા રૂડા વાલા સંતો મળ્યા, જેમના જીવન, જેમના તપ ત્યાગ, જેમની ભક્તિ, જેમનું વર્તન, તમે સંતોની સાથે રહેવા આવો ને અઠવાડિયું, પછી નીલકંઠ સ્વામી હોય, જ્ઞાન સ્વામી હોય, ધ્યાન સ્વામી હોય, આપણા મુકુંદ ભગત છે, નાના તિલક ભગત છે, ત્યાં ફ્લોરિડામાં આપણે જોઈએ તો ત્યાં ઋષિ સ્વામી, નિષ્કામ સ્વામી, રસિક સ્વામી, આ બધા સંતો, મોક્ષ સ્વામી છે, મહર્ષિ ભગત છે, કીર્તન સ્વામી છે, ભગવાન શ્રીહરિ સંતોને ખૂબ કસતા, કસોટી કરીને સંતોને તૈયાર કરતા। મહારાજે કેવી કેવી સંતોને ટકોર કરી છે
આ બધા ધ્યાનમાં રાખજો. મહારાજ પહેલી ટકોર કરે છે, સંતો તમે વિચરણ કરવા જાઓ, સત્સંગની પ્રથા પ્રમાણે રહેજો. બીજી ટકોર કરી અને નિત્ય કથા વાર્તા કરજો, એ પણ સત્સંગની પ્રથા પ્રમાણેની વાતો કરવી, નવી નવી વાતો કરતા નહીં. પછી મહારાજ કે કેવી વાતો કરવી, જેણે કરીને કુસંગ ઓળખાય એવી વાતો કરવી. બહુ માન મોટાઈ હરિભગતને ફૂલાવી દેવાની વાત, એની પાસેથી કોઈ મોટો સ્વાર્થ, પૈસા પડાવી લેવાની, આવી બધી વાતો નહીં કરવાની. કેવું લખ્યું મહારાજે સાંભળો, મહારાજના શબ્દો વાંચું છું. હરિભક્ત થયા હોવા છતાં જીવની સાથે શરીરમાં અને અંતઃકરણમાં કુસંગ અખંડ રહ્યો છે. ફાકો મારવો જ નહીં, કોઈમાં કુસંગ નથી, કસર નથી, કસર પડી છે. ડૉક્ટર પાસે જાઓ ને નિધડક થઈને તમારા રોગને કહી દે તમને. ઇન્ડિયામાં થોડું ઘણું છુપાવે, અમેરિકામાં ન છુપાવે. બસ એવી રીતે સાધુની ફરજ એ છે કે સાધુ પાસે કોઈક આવે ને એને પ્રેમથી વિવેકથી પણ સંત કહે, સાચી વાત કરે તે સંત, સત્ય અસત્યનો ભેદ ઓળખાવે તે સંત. સાધુ પાસે શા માટે જઈએ છીએ? હાર પહેરવા, આપણને માન મળે એના માટે? તમે ધોબી ઘાટમાં કપડાં શા માટે મોકલો? બોલો, કપડાં એટલા માટે મોકલો છો કે કપડાં ધોવાય અને ચોખ્ખા થાય. તમે જેવા કપડાં ધોબી ઘાટમાં મોકલ્યા હોય એવા ને એવા પાછા આવે, એ ધોબીને ત્યાં તમે ફરીવાર જશો? ધોબી બદલશું આપણે? સાધુ છે ને એનું કામ ધોબી જેવું છે. ધોકો મારવો પડે તો ધોકો મારીને પણ, ધોકા વિને પણ, કડવી વાત કરીને પણ પોતાના યોગમાં આવેલા જીવને કસર ઓળખાવી દે. આ બધી ટકોર મહારાજ સંતોને કરે છે કે તમે જો સીધા થશો તો સમાજ સીધો થશે. સાધુ છે ને દાદા, એ રિસ્ટ વોચ કે અંગ્રેજીમાં શું કે, હાથ કાંડા ઘડિયાળને, કાંડા ઘડિયાળની ઘડિયાળ નથી સાધુ છે ને, એ ટાવરની ઘડિયાળ છે. આખા ગામના લોકો પોતાની ઘડિયાળ જૂના સમયમાં કોની જોડે મેચ કરતા? ટાવર જોડે. હવે તો ઓટોમેટિક થઈ ગયું, ટાવર એ ગયા અને કાંડા ઘડિયાળ એ ગયા, હવે તો બધું ફોનમાં જ આવી ગયું. પણ જૂના સમયની વાત, કાંડા ઘડિયાળ લોકો ટાવરને જોઈને મેળવતા. કેવું સરસ કહ્યું કે સાધુ છે એ કાંડા ઘડિયાળ નથી, ટાવરની ઘડિયાળ છે, એને જોઈ લોકો જીવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને પણ આ જ વાત કરે છે, યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવે તોરોજનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. સમાજ હંમેશા શ્રેષ્ઠ પુરુષોને અનુસરે છે, માટે મોટા માણસની નાની ભૂલ પણ સમાજ માટે બહુ મોટી ભૂલ બની જતી હોય છે. માટે મોટા માણસોએ અતિ સાવધાન થઈને જીવવું જોઈએ. ભગવાન શ્રીહરિ ડગલે ને પગલે સંતોને આવી ટકોરો કરતા. શું કહે છે? સત્યને અસત્યની વિગત પાડીને રોજ વાત કરવીને એનું જ નામ સત્સંગ કહેવાય. અને આવી વાત ન કરે એ પણ કુસંગ છે, અને આવી વાત ન સાંભળે એ પણ કુસંગ છે. આવી વાતો મહારાજ રોજ કરતા. અને જે એમ કહે છે અમે તો સત્સંગ કરી લીધો છે, અમારે હવે કાંઈ બાકી નથી, અમારું તો કલ્યાણ થઈ ગયું, એક પગ આ લોકમાં એક પગ અક્ષરધામમાં, આમ જે વાતો કરે છે ને જો સાંભળો, તેને તો જીવ વિનાના મડદા જેવા સમજવા. એ તો અહંકારી છે, મિથ્યાભિમાની છે, પોતે પોતાનું બગાડશે ને કંઈક લોકોનું બગાડશે. સત્સંગ તો અહોનિશ કરતા રહેવાનું કહ્યું છે, અખંડ જરૂર છે. સત્સંગને તો જીવની સાથે અંગભૂત જાણવો, અર્થાત જીવન જાણવું. એસે જન દિન દિન વૃદ્ધિ પાવે,
એસે જન દિન દિન વૃદ્ધિ પાવે, દિન દિન સત્સંગ કરન જે ચાવે. એસે જન દિન દિન વૃદ્ધિ પાવે, દિન દિન સત્સંગ કરન જે ચાવે. હરિજન સંત કહાવત જેતા, દિન દિન સત્સંગ કરના તેતા. દિન દિન સત્સંગ કરના તેતા. દિન પ્રતિદિન સત્સંગ કરવાનું ચાહે ને એવો હરિભક્ત દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જ જાય. બોલો, એક સમજવા જેવી વાત છે, સત્સંગ, ભક્તિ, કથાવાર્તા, લોકો દવાની જેમ કરે. દવા ક્યારે લેવાની હોય? બીમાર પડે ત્યારે. એમ ઘણા લોકો કથા સાંભળે પણ ક્યાંક પ્રોબ્લેમ થાય ને ત્યારે. બીજા કરતાં સારી વાત છે, પણ આ બહુ મોટી કસર છે. સત્સંગ ક્યારેક કરવાની વસ્તુ નથી. તો કોઈક લોકો ખોરાકની જેમ સત્સંગ કરે, જેમ કે આપણે બધા સાંજે 8 વાગે એટલે કથા સાંભળી નાખવાની. દાદા બોલો, આવું જ બધા બોલતા છે. સાંજે 8 વાગે એટલે કથા સાંભળી નાખવાની, બપોરના 12 વાગે એટલે ભોજન કરી લેવાનું. ઘણા લોકો દવાની જેમ સત્સંગ કરે, બીમાર પડે ત્યારે દવાની જરૂર પડે, હાજા થઈ જાય એટલે દવા છોડી દેવાની, એમ કે પ્રોબ્લેમ થાય એટલે અઠવાડિયું સંતો પાસે આવે, સંતોની વાત સાંભળે, થોડું ધ્યાન રાખે, પાછું બધું સોલ્વ થઈ જાય એટલે હતા ત્યાંના ત્યાં. ઘણાક લોકો ખોરાક, આહાર, ભોજનની જેમ સત્સંગ કરે, દરરોજ કરવાનો પણ બસ 1 કલાક, પછી વધારે બહુ માથાકૂટ કરવાની નહીં, પછી પોતપોતાનું કામ કરે. ઘણાક લોકો પાણીની જેમ, લિક્વિડની જેમ સત્સંગ કરે, પાણી વારંવાર જેમ પીવાનું હોય, અમેરિકામાં તો લોકો બોટલ જોડે ને જોડે જ રાખતા હોય, એવી રીતે ઘણા લોકો ગાડીમાં કેસેટ મૂકી રાખી હોય, સ્ટોરમાં મૂકી રાખી હોય, ઘરમાં મૂકી રાખી હોય, જ્યારે જ્યારે સમય મળે ત્યારે થોડું થોડું સાંભળી લે. આ ઘણી સારી વાત છે. અને કોઈક જ લોકો સત્સંગ અખંડ એનું ચિંતન થાય, મનન થાય એવો પ્રયત્ન કરતા હોય. કોઈક લોકો ઓક્સિજનની જેમ સત્સંગ કરે, કોઈક લોકો દવાની જેમ સત્સંગ કરે છે, કોઈક ખોરાકની જેમ કરે છે, કોઈક પાણીની જેમ કરે છે, કોઈક ઓક્સિજનની જેમ સત્સંગ રાખે છે. ખરેખર સત્સંગ આપણા આત્મા માટે અને મન બુદ્ધિ એના કલ્યાણ માટે ઓક્સિજન જેવો છે. દેહને ઓક્સિજન 5 મિનિટ 10 મિનિટ ન મળે તો દેહનો વિનાશ થાય ને, એમ મન બુદ્ધિ ચિત્ત અહંકારને 5-10 મિનિટ પણ જો સત્સંગ ન મળે ને તો એમાંથી કુસંગ ઊભો થાય. મહારાજે હમણાં સંતોને કહ્યું, તમે સાંભળ્યું, કે અંતઃકરણમાં અખંડ કુસંગ પડ્યો જ છે. જગતની મોટામાં મોટી કચરાપેટી માણસના મનમાં છે. એ મનને, એ બુદ્ધિને, એ ચિત્તને, અહંકારને થોડી વાર પણ જો સત્સંગ ન મળે, દેહને 5 મિનિટ ઓક્સિજન ન મળે તો શું થાય? દેહ મરવા પડે ને, મરવા પડે ને દેહ. એવી રીતે 5 મિનિટ પણ સારા શુભ વિચાર, સત્યમય વિચાર, સત્ય અસત્યની વ્યક્તિવાળા વિચાર જો ખૂટી પડે ને તો 5 મિનિટમાં પણ માણસના મનમાં એવો મોટો કુસંગ ઊભો થાય, ભૂખા બોલાવી દે. કેવી વાતો કરું. એક પ્રશ્ન આજે આવ્યો છે મંતવ્યમાં જ, કે ગઈકાલે સ્વામી તમે વાત કરી હતી ડલાસમાં એક સ્ત્રી ભક્તને ભગવાન ધામમાં તેડવા આવ્યા, એ વાત થોડી અધૂરી લાગી અને સમજાણી તો ફરી સમજાવજો. આમ તો લગભગ પૂરી કરી દીધી હતી, થોડું રિપીટેશન લઈ લઈએ ખાલી સમજાવવા માટે. આપણે એમ માનીએ છીએ ને, મારામાં કોઈ ભૂલ નથી, આ સૌથી મોટી ભૂલ. હમણાં મહારાજ શું બોલ્યા,
જે એમ કહે છે અમે સત્સંગ કરી લીધો, હવે કાંઈ બાકી નથી, તેને તો જીવ વિનાના મળદા જેવા જાણવા. એને ખબર જ નથી સત્સંગ એટલે શું. સત્સંગ તો ઓક્સિજન છે, ઓક્સિજન ખૂટ્યો એટલે દેહ પૂરો, એમ સત્સંગ કરવાનું પૂરું એટલે એનું કલ્યાણનું પણ પૂરું થઈ ગયું, અખંડ રાખવાનો છે. ડલાસના રાજકોટ ગુરુકુલ પરિવારના બહુ સારા એ સત્સંગી ભક્ત, એમના ધર્મપત્ની બ્લડ કેન્સર, હમણાં થોડા વર્ષો પહેલાંની ઘટના ડલાસના ઘણા બધા ભક્તો જાણે, હોસ્પિટલમાં હતા, મહારાજ તેડવા આવ્યા, દર્શન આપીને કહી ગયા હતા કે હું તને લેવા આવીશ. એમણે સગાવાલાને કહી દીધું કે આવતીકાલે કોઈ ડૉક્ટર કે કોઈ મારી રૂમમાં ન આવે, મને મહારાજ તેડી જવાના છે. આ લોકોએ રિક્વેસ્ટ કરી, બધા આસપાસ બેઠા હતા, ભગવાનનું ભજન કરે કે હમણાં મહારાજ તેડવા આવશે, લઈ જશે. કહ્યા પ્રમાણે સમય પ્રમાણે દિવ્ય તેજ દેખાણું, મહારાજ પધાર્યા, મુક્તોને સાથે લાવ્યા. આમને પણ આનંદ થયો, હમણાં મહારાજ મને તેડી જશે. પણ એમણે વિનંતી કરી, મહારાજ બસ આ બધાને છેલ્લી વાર મળી લઉં, જયસ્વામિનારાયણ કરી દઉં. આટલો સૂક્ષ્મ રાગ, જે તમે ગણો આસક્તિ, તો શું થયું, જ્યાં આંખનું પલકારું મારે અને સગા સંબંધી પતિ પરિવારને જે ક્ષણ કહેવા જાય, ત્યાં તો તેજ મહારાજ બધું અદ્રશ્ય. આ બધા એવા મોટા મુક્તો હતા, રડવા લાગ્યા. ખબર પડી ગઈ કે મહારાજ મને મૂકીને શા માટે જતા રહ્યા, કે મારામાં હજી કંઈક થોડો ઘણો રાગ પડ્યો છે. ફરી સંતોએ કેટલી પ્રાર્થના કરી, કેટલી ધૂન કરી, કેટલી વિનંતી કરી, મહિના પછી ફરીવાર મહારાજે દર્શન આપ્યા, ધામમાં તેડી ગયા. અર્જણ ભગત કેટલા મોટા સ્થિતિવાળા હરિભક્ત. મહારાજે સ્વપ્નમાં વિમાનમાં બેસાડ્યા, બહેનના ખેતર ઉપરથી વિમાન કાઢ્યું, બહેનના ખેતરમાં પાક સરસ મજાનો ઊભો હતો, પંખીડાઓ બેઠા હતા. ભગતને બળતરા થઈ, આ લોકો ધ્યાન રાખતા નથી, ખાસે શું. ત્યાં તો વિમાનમાં દુર્ગંધ આવવા લાગી, મહારાજે ધક્કો મારી નીચે નાખ્યા, સ્વપ્નું પૂરું થયું. પણ ખરેખર આ ભગત જાગી ગયા કે ક્યાંક કસર પડી લાગે છે. શિવલાલ શેઠ પ્રતિષ્ઠા ઉત્સવ કરે, ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાનો કેટલો મોટો મહામહોત્સવ, આખો ઉત્સવ એક જ યજમાન શિવલાલભાઈ શેઠ, અને સંતો ભક્તો એટલા આશીર્વાદ આપ્યા. પણ ગુણાત્યાનંદ સ્વામીએ નાડી પારખી, શિવલાલ તારા મનમાં એમ જાણે છે કે મેં મોટો સમયો કર્યો, પણ તારા આત્મા સામે જોઉં છું ને, અડધો સત્સંગ ઘસાઈ ગયો છે, અડધો સત્સંગ જતો રહ્યો છે. બોલો, હું કહેવા શું માગું છું, આપણે કેટલા હેલ્ધી છીએ, હેપી છીએ, પણ 5 મિનિટ ઓક્સિજન ન મળે તો પ્રોબ્લેમ થાય ને દાદા. એમ આપણા બધાનું એવું છે, આ મૃત્યુ લોક એવો છે. ગઈકાલે મેં વાત કરી હતી, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનું નામ લઈને મહારાજે કહ્યું, એને પણ સ્ત્રી ધનનો અત્યંત યોગ થઈને તો ઉતરતા જેવા પણ રહે કે ન રહે, તો આપણી શું વાત. ભગવાનની આજ્ઞામાં રહેવામાં જ આપણું કલ્યાણ છે, સત્સંગના નિયમ ધર્મ પાળવામાં જ આપણું કલ્યાણ છે. જ્ઞાન ભક્તિ કે ઉપાસનાના બળે પણ જેણે આજ્ઞા લોપી, એના ભગવાન ભોગા બોલાવી દેવાના છે. ભગવાન વ્યાસ, એના પિતા પરાશર ઋષિ, કેટલા મોટા ઋષિ, સત્સંગ શા માટે અખંડ કરવાનો છે. સત્સંગ થોડી વાર પણ, ઓક્સિજનની જેમ થોડી વાર પણ મળતો બંધ થાય તો કેવા પ્રોબ્લેમ થાય. ભગવાન વ્યાસનો જેના ઘરે જન્મ થયો એ ઋષિ કેવા હશે, પરાશર મુનિ, કેવા સમર્થ, પ્રતિભાશાળી, તેજસ્વી ઋષિ. ગંગા નદીને સામે કિનારે જવું હતું, બૂમ પાડી પણ કોઈ દેખાણું નહીં. એમાં એક દીકરી નવયુવતી દોડતી દોડતી આવી, સંત જાણી કે હું તમને સામે કિનારે મૂકી જાઉં,
નાવમાં બેઠા, સંધ્યા સમય છે, ઋષિ છે, પણ સામે એક નવયુવાન સ્ત્રી છે. સંધ્યાનો સમય છે, એકાંત વાતાવરણ છે, સ્ત્રીનો યોગ છે, બરાબર. ઋષિનું મન ચંચળ બન્યું, ઓક્સિજન ખૂટ્યો, સત્સંગનો ઓક્સિજન ખૂટ્યો. સ્ત્રીએ વિનંતી કરી, અરે ઋષિ, આપ તો સૂર્યની આરાધના કરો છો, જે આકાશમાં સૂર્યનારાયણ દેખાય છે, સૂર્યની હાજરીમાં આવું પાપ કરશો? ઋષિએ કહ્યું કે મારા તપના બળે હું સૂર્યને ઢાંકી દઉં. ગંગાનું પાણી હાથમાં લીધું, પ્રતિજ્ઞા કરી, તપોબળ મૂક્યું, આકાશમાં એટલા બધા વાદળા થઈ ગયા ને દાદા, રાત થઈ આવું વાતાવરણ કરી નાખ્યું. બોલો, સૂર્યને ઢાંકી શક્યા પણ પોતાની કામ વાસનાને ઢાંકી ન શક્યા. હું કહેવા શું માગું છું, સત્સંગ એટલા માટે, આ ઋષિની કથા નથી, આપણા બધાની કથા છે, અખંડ સત્સંગની જરૂર છે. દવાની જેમ નહીં, ખોરાકની જેમ નહીં, પાણીની જેમ નહીં, ઓક્સિજનની જેમ. મહારાજને અખંડ યાદ કરવા પ્રયત્ન કરો, ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ એને અખંડ સંભાળવા પ્રયત્ન કરો. એટલે તો આપણા દરેક ભક્તોના ગાડીમાં, ઘરમાં, મોબાઈલમાં, કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ભગવાન સંતો શા માટે રાખવાના? એટલા મોટા એક્સિડન્ટમાંથી આપણને બચાવે છે. મારી પાસે નામ સાથે અમુક કથાઓ છે આપણા અમેરિકાના યુવાનોની, પણ હું અત્યારે નહીં, પણ ક્યારેક કહીશ તમને. બહુ ખરાબ રસ્તે માણસ જવાનો હોય, મોબાઈલની સ્ક્રીન ઉપર ભગવાનના દર્શન કરી લીધા, અચાનક એ મહારાજ યાદ આવે, મહારાજની વાણી યાદ આવે, સંતો યાદ આવે, મહારાજના વચન યાદ આવે, પાછો વળી જાય. ઓક્સિજન ખૂટે એટલે દેહના પ્રાણ તૂટે, એવી જ રીતે સત્સંગનો ઓક્સિજન ખૂટે એટલે કલ્યાણનો દોર તૂટે. એસે જન દિન દિન વૃદ્ધિ પાવે, દિન દિન સત્સંગ કરન જે ચાવે. દિન પ્રતિદિન, રાત દિવસ અખંડ જે સત્સંગ, ભગવાનની વાતો, કથા વાર્તા, મહારાજ, મહારાજના ચરિત્રો, ગુણાત્યાનંદ સ્વામી, એટલે તો કહે ભગવાનને ભગવાનના ભક્તના મહિમાની વાતો નિરંતર કરવી. માટે જે હરિભક્ત હોય અને સાધુ હોય તેણે રોજ રોજ સત્સંગ કરતા રહેવું. એક વાત કરું દાદા, શ્રીજી મહારાજ પ્રગટ હતા, ભગવાનનું ઐશ્વર્ય હતું, આખો સત્સંગ અલૌકિક હતો. મહારાજ ધામમાં ગયા, સત્સંગમાં ઘણી મોટી ઉદાસીનતા હતી. એક દિવસ ગોપાળાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા, મુક્તાનંદ સ્વામી ધામમાં સીધા આવ્યા હતા. નિત્યાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે સ્વામી, આપ આ સત્સંગના મોટા છો, મારા મનમાં એક વિચાર આવે છે. અરે સ્વામી, આખો સત્સંગ તો મહારાજે તમને સોંપ્યો છે, ખરા મોટા તો આપ છો, શું વાત છે, કયો ને? સ્વામીએ કહ્યું, મહારાજ હતા ત્યારે મહારાજના પ્રતાપથી, ઐશ્વર્યથી આખો સત્સંગ લીલોછમ હતો, હવે આપણે કંઈક બંધારણ કરવું જોઈએ તો આ સત્સંગ આવો ને આવો દિવ્ય રહે. સ્વામી શું કરશું એના માટે? એના માટે નિત્યાનંદ મુનિ, તમે સંમત થાવ તો આપણે 5 વાર ભગવાનની કથા વાર્તા કરવાનું ચાલુ કરીએ. નિત્યાનંદ સ્વામીને એમ થયું કે હજી શ્રીજી મહારાજ ધામમાં ગયા છે, સત્સંગમાંથી શોક પૂરો થયો નથી, અને આપણે આ નવી રીત કરશું તો ઘણાને પાછું એમ થશે આ ક્યાંથી નવું લાવ્યા. એટલે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, આપણે આ નવું કરશું તો બધાને બંધ નહીં બેસે. 5 વાર કથા કેટલી વાર દાદા? ગોપાળાનંદ સ્વામી બંધારણ કર્યું આ સંપ્રદાયનું. નિત્યાનંદ સ્વામીની વાતને ગોપાળાનંદ સ્વામી બહુ સહર્ષ સ્વીકારી. સ્વામી કંઈ વાંધો નહીં, તમે વિચારજો. પણ સ્વામીને થયું કે આ સત્સંગને એક દિશા આપવાની સમય આવી ગયો છે. ગોપાળાનંદ સ્વામીએ શું કર્યું, એમના શિષ્ય હતા, એમને કહ્યું સાધુ તમે આ વચનામૃત વાંચો. એ સાધુ વાંચે, સ્વામી શ્રોતા બન્યા, સ્વામી કથા સાંભળે. 2 સાધુને ખબર પડી, 12 સાધુને ખબર પડી, બીજા હરિભક્તોને, બધા આવીને બેસી જાય. પછી તો સ્વામી પણ થોડી થોડી વચ્ચે વાતો કરે,
એમાં નિત્યાનંદ સ્વામીને ખબર પડી, નિત્યાનંદ સ્વામી આવીને બેઠા, એવું મહાસુખ આવ્યું. નિત્યાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે સ્વામી તમે મને કહ્યું હતું, તમારી વાત સ્વીકારી ન શક્યો, પણ સ્વામી ખબર પડી ગઈ તમે ખરેખર સાચા છો. આ નહીં હોય તો આ સત્સંગ જે આટલો દિવ્ય દેખાય છે ને, લીલોછમ દેખાય છે ને, સુકાઈ જશે. પછી તો ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, મોટા સદગુરુ સંતો બધા ભેગા થયા, સંમત થયા અને સત્સંગમાં બંધારણ કર્યું. 5 વાર કથા વાર્તા. કેટલી વાર દાદા? હજી સાંભળો, આ કથા વાર્તાનું ચાલુ થયું. પછી એક દિવસ સાંજે ગોપાળાનંદ સ્વામીએ સંતોને કહ્યું કે સંતો આપણે કથા કરીએ છીએ, પણ કથા પણ મહિમાથી થાય, મૂર્તિના સ્મરણ સાથે થાય, તો એ કથા વ્યથાને ટાળેવી થાય. એટલે ભગવાન શ્રીહરિ પ્રગટ હતા એવી ને એવી મૂર્તિ આપણે યાદ રાખવી પડશે. પ્રેમાનંદ સ્વામી સભામાં બેઠા હતા. સ્વામીને કહ્યું કે સ્વામી, શ્રીજી મહારાજ જેમ બોલતા, બેસતા, ઉઠતા, આ બધું કરતા, એ મહારાજની દરેક ચેષ્ટા આવી જાય એવા પદ તમે લખો. પ્રેમાનંદ સ્વામી એટલે પ્રેમની મૂર્તિ હતા ને. અને સ્વામીએ પ્રથમ શ્રી હરિને રે ચરણે શેષ નમાવું, આપણે ચેષ્ટાના પદ કહીએ ને, 10 ચેષ્ટાના પદ લખ્યા, સ્વામી લાવ્યા અને સ્વામીએ સભામાં ગાયા. બધા સંતોના હૃદયમાં ભગવાનની મૂર્તિનો એવો પ્રકાશ થયો. એમાં પછી વંદુના 8 પદ ઉમેર્યા, નિષ્કુળાનંદ સ્વામીના 2 પદ ઉમેર્યા, મુક્તાનંદ સ્વામીનું રેશ્યામ વગેરે પદ ઉમેર્યું અને આખી ચેષ્ટા તૈયાર કરી. અને બધા સંતોએ નક્કી કર્યું, રાત્રે સૂતા પહેલાં એકવાર આંખ બંધ કરી મહારાજની મૂર્તિ સંભાળીને આખી ચેષ્ટાનું ગાન કરીએ. શ્રીજી મહારાજ આ ચેષ્ટા ગાશે, 5 વાર કથા સાંભળશે, એના હૃદયમાં અખંડ પ્રગટ પ્રગટ અને પ્રગટ રહેશે. બોલો, આપણે તો એકવાર કથા સાંભળી હોય તો પણ આપણને કેવી લાગે? તમે નહીં દાદા, આ બધા સત્સંગ કે રે ના ભૂખે સદાએ, ભક્તજનોએ સત્સંગના સદા ભૂખ્યા રહેવું. સત્સંગમાં ક્યારે ધરાવવું જ નહીં, ક્યારે સત્સંગથી ધરાવવું જ નહીં. જે ભક્ત જેટલો સત્સંગનો ભૂખ્યો રહે તેનો સત્સંગ ક્યારે લુખો ન પડે. સત્સંગ કરતાં જેટલો તૃપ્ત થાય છે તેટલા તેના કલ્યાણકારી અંગ ઝાંખા પડી જાય છે. અન્ન જળ વિનાનો દેહ જેમ ઢીલો પડે તેમ જે સત્સંગને પૂર્ણ કર્યો માની લે છે, હવે સત્સંગની જરૂર નથી એમ માની લે છે, તેનું આધ્યાત્મિક અંગ ઢીલું પડી જાય. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે, સત્સંગ માથે પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. જોયું, ખરો અને પૂરો સત્સંગ એનું જ નામ છે જેને આઠે પહોર અતૃપ્તિ રહે, હજી વધારે સત્સંગ કરું, હજી વધારે સત્સંગ કરું. ધનનો લોભ મારી નાખે અને કથાનો લોભ તારી નાખે દાદા. હે, ભુજના પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી કંડારી ગુરુકુલમાં આવ્યા હતા. મને સ્વામીને યાદ કરું, ખબર નહીં તે દિવસ હું સભામાં હાજર હતો, કંઈક ભગવાનની મોટી કૃપા મને એવા એ દર્શન સ્વામીનો લટકા સાથે યાદ આવે. સ્વામીએ પ્રવચનમાં વાત કરી, સ્વામી કે આ બધા સાધુઓ તમને ચોરી કરવાની ના પાડે છે, હું તમને ચોરી કરવાની છૂટ આપું છું. સ્વામી શું બોલ્યા? આ બધા સાધુઓ તમને ચોરી કરવાની ના પાડે છે, હું તમને ચોરી કરવાની છૂટ આપું છું. ચોરી કરજો, પણ આ સત્સંગની કરજો, આ કથા વાર્તાની કરજો, આ સાધુ આવી સરસ રૂઢી વાતો ભગવાનની કરે છે ને એની ચોરી કરજો. આ ચોરી કલ્યાણ કરશે અને પેલી ચોરી કલ્યાણ બગાડી નાખશે. ગઈકાલે સંતોની સ્કાઈપી સભા ગુરુજી ઇન્ડિયાથી કરે છે હતી, બહુ સરસ એમાં કથા વાર્તા થઈ. આજ બપોરે મારી સંતોની સભામાં એ ચર્ચા થઈ. કોઈ ગુણ ગુણ નથી, કોઈ દોષ દોષ નથી.
કયા સંદર્ભમાં કયા સમયે કેવી રીતે કરે છે એના ઉપરથી ગુણ અને દોષ નક્કી થાય છે. જગતનો લોભ મારી નાખે દાદા, અને કથાનો લોભ પૃથુ મહારાજે 10,000 કાન માંગ્યા. પરીક્ષિત મહારાજ ખાધા પીધા વિના પાણી ન પીધું 7 દિવસ, પલાઠી એક ધારીવાળી 7 દિવસ લાગ લગટ કથા સાંભળી. અરે ભગવાન સ્વામિનારાયણે પોતે ઉપરા ઉપર એકવાર નહીં, બે વાર નહીં, 5 વાર નહીં, 7 વાર આખા શ્રીમદ ભાગવતની પારાયણ શ્રીજી મહારાજે સાંભળી પોતે. આપણે કથામાં વાંચ્યું છે ને, તૃપ્તિ જ ન થાય. શું ન થાય બોલો? રઘુવીરજી મહારાજ સંપ્રદાયના આચાર્ય પહેલા આપણે વંદન કરીએ, કેવા આચાર્યો થયા. 6 મહિનાની છાવણી દાદા, શિબિર, અને રઘુવીરજી મહારાજ શ્રોતા બન્યા. શું આ સંપ્રદાયની ગરિમા છે! કેવા આચાર્ય, કેવા સંતો, કેવા ભક્તો! અને આપણે ભાગ્યશાળી છીએ, આખો એ 200 વર્ષ પહેલાનો સમય અત્યારે રિપીટ થયો છે. અત્યારે વર્તમાન વડતાલ ગાદીના આચાર્ય મહારાજ, એની ઉદારતા, એના સદગુણો, એમનો સંત પ્રેમ, સત્સંગ માટેની એમની ખેવના મહેનત આજે પણ અદ્ભુત છે. સંતો એવા છે, ભક્તો એવા છે. જુઓ, હવે આપણે કામ કરી લેવાનું છે. શું? ભૂખ્યાને ભોજન મળે પછી શું કરવાનું? ખાવા માંડવાનું. બસ એમાં સત્સંગ મળ્યો. શિવજી, સંકાદિક, નારદજી, સુખજી, મોટા મુનિવરો ઘણા સમય સુધી સત્સંગ કરતા, પણ જ્યારે તૃપ્ત ન થાય ત્યારે તેમાં વિશાળ ગુણો વધ્યા છે. શિવજી અને પાર્વતી માતા હિમાલયમાં બેઠા બેઠા અખંડ ભગવાનની કથા કરે છે. બધા જાણે છે અખંડ ભગવાન. સત્સંગનો અવધિ તો તે છે કે સત્સંગમાં દિન પ્રતિદિન ભાવ અધિક થતો જાય. શુભમતી ભક્તનો એવો ઠરાવ હોય, શુભમતી ભક્તનો એવો ઠરાવ હોય કે દિન પ્રતિદિન ભાવ વધતો રહે, એ જ સત્સંગનો અવધિ છે. આપણા હૃદયમાં મહારાજ, સંતો, ભક્તો પ્રત્યેનો ભાવ વધ્યા જ કરે, વધ્યા જ કરે, આ જ સત્સંગનો અવધિ એટલે ફળ છે. એવી જોરદાર વાતો છે આ બધી દાદા. મેં કીધું ને, પીએચડી લેવલની વાતો છે બધી. બે પ્રકારની સમજણ હોય, એક સજીવ સમજણ, એક નિર્જીવ સમજણ. સંતોને મહારાજ કહે છે, સાંભળજો બધા, સજીવ સમજણ રોજ રોજ વધતી રહે, નિર્જીવ સમજણ રોજ રોજ ઘટતી રહે. જીવતો માણસ હોય દરરોજ પુષ્ટ થાય, અને મરેલો હોય તો ગંધાવા લાગે, સળગાવી દેવો પડે. સમજ્યા તમે? એમ સમજણમાં પણ જીવતી સમજણ અને મરેલી સમજણ, સજીવ સમજણ અને નિર્જીવ સમજણ. સજીવ એટલે સાચી સમજણ, રોજ રોજ તમને સત્સંગમાં ભાવ વધારે, અને ખોટી સમજણ, નિર્જીવ સમજણ હોય તો તમને ભાવ ઘટાડે. સ્વામી રામ સુખદાસજી મહારાજ એવા મહાન ભારત દેશના સંત થયા, એવા મહાન, એમના જીવન પ્રવચન તમે વાંચો, જાણો, સાંભળો. ભારત દેશ એટલા માટે મહાન છે, આવા સંત પુરુષો, વિભૂતિ પુરુષો એ દેશમાં પાક્યા જ કરવાના. હમણાં જ થયા, ગંગાના કિનારે રહેતા, ગંગાના પાણી કરતાં પણ પવિત્ર એમનું જીવન હતું. ઋષિકેશમાં આશ્રમમાં રહેતા, સવારે 4 વાગે પ્રવચન કરતા. એમની એક વાત દાદા કોઈકને સમજાવી છે. દુનિયાને સમજણ જો કેવી, દુનિયાને તમારી જરૂરત પડે સારી વાત છે. લોકો આપણને પૂછવા આવે, આપણને આમંત્રણ આપે, આપણને ચીફ ગેસ્ટ તરીકે બોલાવે, આપણને આગળ બેસાડે. દુનિયાને તમારી જરૂરત પડે એ ઉન્નતિ કહેવાય, પણ ભૌતિક ઉન્નતિ કહેવાય. કઈ કહેવાય? એનાથી કલ્યાણને કોઈ લેવા દેવા નથી. ક્યાં અદ્ભુત વાત બતાવી! દુનિયાને તમારી જરૂરત પડે એ ઉન્નતિ છે, પણ ભૌતિક ઉન્નતિ છે. દુનિયાની, હવે બીજું વાક્ય સાંભળજો, દુનિયાની તમારે જરૂરત જ ન પડે, દુનિયાની તમારે જરૂરત જ ન પડે એ ખરી આધ્યાત્મિક ઉન્નતિ છે.
કોઈ બોલાવે કોઈ ન બોલાવે, કોઈ પૂછે કોઈ ન પૂછે. જંગલ મે જોગે બસતા હે, એક કભી રોતા હે કભી હસતા હે. જંગલ મે જોગે બસતા હે, ગંગાના પાણી જેવું એનું જીવન નિર્મળ હોય. માન અપમાન, સુખ દુઃખ, હાનિ લાભ, યશ અપયશ, કોઈ વસ્તુ એને વિચલિત ન કરી શકે. કેટલી અદ્ભુત વાત! દુનિયાને તમારી જરૂરત પડે એ ભૌતિક ઉન્નતિ છે, એને કલ્યાણ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ દુનિયાની તમને જરૂરત જ ન પડે એ સાચી આધ્યાત્મિક ઉન્નતિ છે. એટલા માટે તો વચનામૃતમાં મહારાજ આ જ વાત કેવી રીતે કહે, આવી રીતની સમજણવાળો છે એ તો જંગલમાં બેઠો છે ને તો પણ મોટા મહેલમાં રહેતો હોય ને એવો આનંદ હોય, અને આવી સમજણ નથી તો મોટા મહેલમાં રહ્યો હોય ને તો પણ જંગલમાં ભટકતો હોય ને આવી દશા છે એની. આ સમજણ, સમજણ એક એવી જડીબુટ્ટી છે, સમજણ એક એવી જડીબુટ્ટી છે જે દુઃખને પણ સુખ બનાવી દે. આ એક વાક્યને સમજવા માટે 1000 વર્ષ લાગે ઘનશ્યામ દાદા, વધારે બોલાઈ ગયો મારાથી? 1000 વર્ષે સમજાય છે ને દાદા તો એ સારું કહેવાય. એક મહાત્મા હતા, શાસ્ત્રોમાં નામ છે મને નામ ભૂલાય છે, કાશીમાં રહેતા ગંગાજીમાં સ્નાન કરતા, સ્નાન કરી નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ કરતા કરતા નીકળે. એમાં કોઈ મ્લેચ્છ માણસ, એને ગમ્યું નહીં, ઘણા દ્વેષીલા હોય ને સાધુને આ રીતે નામ જપ કરતા નીકળતા જોઈ દુષ્ટ માણસ નજીક આવી માથે થૂક્યો. પેલા સંત ઓમ નમો નારાયણ ત્યાંથી પાછા વળી ગયા, ફરી ગંગામાં ડૂબકી મારી પાછા આવ્યા. આ દુષ્ટને વધારે તાકાત આવી, તમે ખોટા માણસને રોકો ને એટલે એનું ખોટું કરવાનું જોર વધી જાય. આ તો છે જ સત્ય છે જગતનું. ફરીવાર થૂક્યો, પેલા બીજી વાર સ્નાન કરવા ગયા, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી, 50, 60, 70, 80 સવારનો આ ક્રમ ચાલતો હતો દાદા. પેલા સંત સ્નાન કરીને આવે એટલે આને શું કરવાનું? થૂકવાનું. બપોર થઈ ગઈ, 100 વાર સાધુએ ડૂબકી મારી, પણ આ દુષ્ટની દુષ્ટતા ઓગળી ગઈ. હા, આંખમાં આંસુ આવી ગયા, પગમાં પડી ગયો, મા બાપ મેં આટલી બધી વાર થૂક્યો તમારી ઉપર, તમે એક વાર ક્રોધ નથી કર્યો, આંખ લાલ નથી કરી, તમારા જેવો પુરુષ મહાપુરુષ મેં જોયો નથી. રડતો જાય, માફી માગતો જાય. સંતે પેલા માણસને હાથ જોડ્યા, ભાઈ ભાઈ તને પણ ભગવાને જ મોકલો છે. અરે બાપજી શું બોલો છો? ભાઈ આ ગંગામાં હું તો 1 જ વાર સવારે સ્નાન કરું છું, તારા પ્રતાપે આજે મને 100 વાર સ્નાન કરવાનું બળ મળ્યું. હવે આને કોઈ દુઃખી કરી શકે દાદા? બોલો. સમજણ એક એવી જડીબુટ્ટી છે દુઃખને પણ સુખ બનાવી દે. સંતે કહ્યું, તારા પ્રતાપે તો આજે ગંગાજીમાં મને 100 વાર સ્નાન કરવાનો અવસર મળ્યો, તે તો બહુ સારું કામ કર્યું. આને દુનિયાની કોઈ તાકાત દુઃખી કરી શકે? એને ક્યારે મૂંઝવણ થાય? એને ક્યારે ઉદાસીનતા આવે? બસ એટલા માટે આને કે ઓલવેઝ બી પોઝિટિવ. શું કહેવાય આને? ઓલવેઝ બી પોઝિટિવ, ઓલવેઝ બી પ્રેક્ટિકલ, ઓલવેઝ બી પોલાઇટ. આપણા દેશને એક એવું વ્યક્તિત્વ મળ્યું, લોકો કે ઉંદર જેવો છે નરેન્દ્રભાઈ મોદી માટે. મોદીજી કે વાત સાચી, મેં ચૂહા હું લેકિન વિઘ્નવિનાયક દેવ ગણપતિ મેરી પીઠ પર સવારી કરતે હૈ. ગણપતિના ઉંદર બની જાય લો, તે લોકોએ બદલ્યું, એ તો વાંદર છે, તો હનુમાનજીની જોડે બેસી ગયા. હું કહેવાય માગું છું, જેને લોકો ગાળ દે એ ગાળને પણ બહુ પોઝિટિવ રીતે જે સ્વીકારી લે, જેના ઉપર લોકો પથ્થર નાખે પથ્થરને જ પગથિયા બનાવી દે, એને કોણ દુઃખી કરી શકે દાદા? સમજણ બે પ્રકારની, સજીવ અને નિર્જીવ. સજીવ સમજણ રોજ રોજ વધતી રહે,
નિર્જીવ સમજણ ઘટતી રહે, અર્થાત ભાવવાળી સમજણ એ જીવવાળી હોય એ નિષ્દિન વધે. જે કૂવામાં પાણી પાતાળ સુધીનું હોય તેમાં કરોડો કોષથી સિંચવામાં આવે તો પણ કૂવો અખૂટ રહે, એવી રીતે સત્સંગ કરવો, ધરાવવું નહીં, ભાવ વધારતા જ જવું. મહાદિવ્ય શરીર ધારીને અક્ષરધામમાં આવીને વસે તો પણ સત્સંગ તેના કરતાં અધિક જણાય તો મૂર્તિમાં અધિક ભાવ રહે છે. લો ક્યા બાત હે. ભાવ બેન સતસંગ જીતનો જે હા, ભાવ બેન સતસંગ જીતનો જે હા, પત્ર ફલ બેન તરુજાન ના તે હા. ભાવ વિનાનો જે સત્સંગ છે તે તો પાંદડા અને ફળ વિનાના વૃક્ષના જેવો છે. ગઈકાલની સંતોની સભામાં પૂજ્યપાદ ગુરુજીએ સત્સંગ વિશે બહુ અદ્ભુત વાત કરી. સંતો ભક્તોમાં હેત એ જ આત્મબુદ્ધિ, એ જ સત્સંગ છે. અને સંતો ભક્તોમાં ભાવ વધે એ જ સત્સંગ કર્યાનું ફળ છે. હરિચરિત્રામૃત સાગરની વાત વાંચીને ગુરુજીએ કહ્યું હતું. તમે જમો એનું ફળ શું દાદા કહેશો? તૃપ્તિ. તૃપ્તિ થાય એ ફળ બરાબર, પણ તમે ગમે એટલું જમો, ગમે એટલું જમો પણ તૃપ્તિનો અનુભવ જ ન થાય તો જમેલું કામનું ખરું? કંઈક પ્રોબ્લેમ છે, ખબર પડી ગઈ ને તમને? એમ સત્સંગનું ફળ જ એ છે. તમે સ્નાન કર્યાનું ફળ શું? શરીર ચોખ્ખું થાય. કપડાં ધોયાનું ફળ શું? કપડાં ચોખ્ખા દેખાવા જોઈએ, પણ કપડાં હતા એવા ને એવા દેખાય તો ધોયાનું ફળ ખરું? તમે સ્નાન કરો તો પણ એવા ને એવા દેખાવ બરાબર, વાળબાળ બધું ઠેકાણા વગરનું હોય તો સ્નાન કરીનું ફળ ખરું? જમો પણ તૃપ્તિનો અનુભવ ન થાય તો ભોજનનું ફળ ખરું? એમ સત્સંગ કર્યાનું ફળ જ એટલું. સંતો ભક્તોમાં ભાવ વધે એ સત્સંગ કર્યાનું ફળ છે. જો ભાવ નથી વધતો તો આપણે કંઈક ખોટો સત્સંગ કરીએ છીએ, એટલે કે સત્સંગના નામે આપણે કુસંગને જ પાલવીએ છીએ. ભાવના વિનાનો સત્સંગ છે તે તો પાંદડા અને ફળ વિનાના વૃક્ષ જેવો છે. વળી તેના મૂળમાં ઉધઈ લાગી જવાથી તેનો બધો રસ સુકાઈ જાય. તેમાં જો એકાદ મૂળ ઉધઈ વિનાનું રહી ગયું હોય તો તે વૃક્ષ એટલું લીલું રહે. બસ સત્સંગમાં આવું છે. જે હરિભક્તોનો જેવો સત્સંગ હોય તેના મૂળની તપાસ કરવી. ઘણા સત્સંગમાં લીલા હોય પણ એક ડાળ ચોટી હોય ખાલી, બાકી આખું ઝાડ સુકાઈ ગયું હોય. ઘણામાં બે ડાળ લીલી હોય અને ઘણા આખા ઘેઘોર હે વડલા જેવા લીલા છમ હોય. એમ આપણે સત્સંગમાં કેટલા લીલા છીએ? એક સાધુ સાથે લીલા, એક હરિભક્ત સાથે લીલા. ઘણાને એક સાધુ સાથે ફાવે, બે હરિભક્ત સાથે ફાવે, પણ બધા જોડે ન ફાવે. 98 જોડે ઝઘડો જ થતો હોય. આ કુસંગ છે સત્સંગનો. જે હરિભક્તની જેવી રીતની રુચિ હોય તેને સમજી વિચારીને પછી તેને અનુરૂપ વાત પ્રેમથી કરવી. સંતોને ટકોર છે આ. મોટા વડીલ માતા પિતાએ પણ યાદ રાખવી. હવે સાંભળજો, સત્સંગના અપાર અંગ છે તે બધા શુદ્ધ છે, ભિન્ન ભિન્ન છે. સાંભળજો ધ્યાનથી કેવી અદ્ભુત વાતો દાદા. તેમાં કોઈ એક અંગને ધારીને તે એક અંગને અનુસાર વાત કરવી. બધાની તો વાત થઈ ન શકે, એટલે એક અંગની વાત કરવી. પરંતુ મનમાં એક એવું વિચારી રાખવું, મનમાં એક એવું વિચારી રાખવું. વાત એક અંગની કરીએ. આપણે દરરોજ કથાના મહિમાની વાત કરીએ એનો અર્થ એવો નથી કે ભાઈ આરતીનો મહિમા નથી, કીર્તન ભક્તિનો મહિમા નથી, ધ્યાનનો મહિમા નથી. થાય એવો અર્થ? અને એવો અર્થ કોઈ કરે તો? હું રોજ તમને એક વાત શીખવાડું છું, નિંદા ટીકા કરે ને એ ભગવાનનો ભક્ત જ નથી, અભાવ અવગુણમાં પડે ને એ ભગવાનનો ભક્ત જ નથી. શ્રીજી મહારાજ સંતોને કહે છે સત્સંગમાં અનેક અંગ છે, અનેક રસ્તાઓ છે, બધા શુદ્ધ છે, બધા જુદા જુદા છે, એમાંથી એક રસ્તો લઈ એની વાત કરવી. પણ મનમાં યાદ રાખવું શું? તે એ જે મનમાં શું યાદ રાખવું? કોઈ અંગનું છેદન ભેદન થવું જોઈએ નહીં, બીજા અંગનું ખંડન ન કરવું. અને એમ કરવામાં તો કેટલાના કલ્યાણ પણ બગડી જાય. સમય અને અંગને વિચાર્યા વિના જે વાત થાય તે વાત સુખરૂપ હોય તો પણ દુઃખદાયી બને. દ્રષ્ટાંત આપે છે મહારાજ. આ દ્રષ્ટાંત મહારાજે કેટલી બધી વાર આપ્યું. કોઈના મરણ વખતે કોઈ નાચનાર આવે, વાજિંત્ર વગાડી નાચવા માંડે, કેવું લાગે? વિવાહના પ્રસંગમાં બાઈઓ ભેળી મળીને છાતી કૂટે અને રડે તો કેવું લાગે? આવી રીતે પ્રસંગ જોયા વિના વાત થાય તો સુખદાયી વાત પણ દુઃખદાયી બને. સામાના અંગનો વિચાર અને સમયને જાણ્યા વિના
વિપરીત અંગની જે વાત કહેવી તે તો શરીરને શોભાડનાર નાક અને કાન વગેરેને કાપી નાખીને વિરૂપ કર્યા જેવું છે. બોલો બાપ રે બાપ, કેવી બધી વાતો કરી જુઓ, સમજાઈ જાય ને તો કામ થઈ જાય, બેડો પાર થઈ જાય. હા, એક કથા આપણા આખા જીવનની વ્યથા કાઢી નાખે. જેટલા પ્રમાણમાં સર્વ સંતો હરિભક્તોને શુદ્ધ કહે તેટલો તેને સત્સંગ જાણવો. જુઓ, જેટલા પ્રમાણમાં સંતો ભક્તોને શુદ્ધ કહે તેટલો તેને સત્સંગ જાણવો. સંતો ભક્તોને શુદ્ધ જાણે, જેટલા પ્રમાણમાં શુદ્ધ જાણે એટલો એ વધારે સત્સંગ કરે છે. 50% શુદ્ધ જાણે તો 50% સત્સંગ, 80% શુદ્ધ તો 80%, 100% બધા મુક્ત શુદ્ધ છે તો 100% શુદ્ધ. સોમચંદ બાપા એક મહાન મુક્ત થયા. બાપાના તમે દર્શન કરો ને, ફોટામાં દર્શન કરો ને તો પણ આમ તમારા રોમ પુલકિત બની જાય. આવા સોમચંદ બાપા, કેવો દિવ્ય ભાવ. એકવાર મંદિરમાં દર્શન કરવા ગયા, દાદા સાથે ઘણા બધા હરિભક્તો હતા, એટલે મંદિરમાં એક સંત, સંતનું થોડું વર્તન વિચિત્ર, કંઈક મોઢામાં પાન કે ઉચાવતા હશે. એટલે દાદાની સાથે જે હરિભક્તો હતા એ વાતો કરવા લાગ્યા, બાપા આ બધા સાધુઓ બગડી ગયા છે, આવા સાધુને મંદિરમાં રાખવા ન જોઈએ, આ સાધુ બગડશે તો સમાજનું શું થશે, આમ બધી વાતો કરવા લાગ્યા. બાપા કે ચૂપ, અત્યારે દર્શન કરવા છે. દર્શન કર્યા, નીચે ઉતર્યા, પછી બાપાએ બધાને ઠપકો આપ્યો. શું વાત કરી ખબર, આ સાધુએ સંસાર છોડ્યો, આ સાધુ ત્યાગાશ્રમમાં રહે છે, ત્યાગાશ્રમમાં કેટલા બધા ધર્મનિયમ પાળે છે, એ એકેય વાતનો તમે ગુણ ન લીધો. મંદિરમાં આવી, તીર્થમાં આવી, તમે સાધુનો અવગુણ લીધો, આ તો કેટલું મોટું પાપ કર્યું. તીર્થ ક્ષેત્રે વજ્રલેપો ભવિષ્યતિ, વજ્રલેપ જેવું પાપ કર્યું. એક એક ઉપવાસ કરજો, બધા ભક્તોને ઉપવાસ કરાવ્યો. એકવાર સાયકલ પર બેસીને જતા હતા, એક હરિભક્ત બાપાને લઈ જાય, બાપા પાછળ બેઠેલા, આગળ હરિભગત સાયકલ ચલાવે, એમાં સોમચંદ બાપાને આ રીતે સાયકલ, પેલું ઉંમર લાયક દાદા સાયકલ પર બેસીને જતા હશે તે કોઈકે મસ્કરી કરી, એ જો માલગાડી જાય માલગાડી. પેલા હરિભક્ત અકળાઈ ગયા, સાયકલ ઊભી રાખી, હમણાં બતાવી દો માલગાડી બોલે છે. બાપાએ કીધું, ઉભો રે ઉભો રે ભાઈ, આટલો ગુસ્સો કેમ કરો છો? બાપા માલગાડી કરીને ચીડ કરે સારું કહેવાય? બાપા કે આપણે માલગાડી જ છીએ, પણ અંદર કયો માલ ભરો છે એ નહીં દેખાતું નથી, બસ. કેવી જોરદાર વાતો દાદા. પેલી આપણે ત્યાં તુકારામજી મહારાજની વાત છે ને, ગામના લોકોએ મુંડન કર્યું, માથે ચૂનો ચોપડ્યો, ગધેડા ઉપર બેસાડ્યા, ઉલટા બેસાડ્યા, પૂછડું હાથમાં આપ્યું, રીંગણાનો હાર પહેર્યો, આખું ગામ પથરા નાખે, કીચડ ઉછાળે, બૂમાબૂમ કરે, ફૂલેકું કાઢ્યું, એના પત્ની રડ્યા કરે, તમારું આવું અપમાન. તુકારામજી મહારાજ કે અપમાન કહેવાય? આપણે ગરીબ, લગ્ન થયા ત્યારે ફૂલેકું નીકળ્યું નહોતું, મને એમ હતું કે એકવાર નીકળે તો સારું, આ નીકળી ગયું લો, આખા ગામમાં ફૂલેકું. એના ઘરવાળા કે તમે રહેવા દો, હવે મારાથી જીવાય એવું નથી, આવું અપમાન આપણું જાહેરમાં થાય આપણે શું મોઢું દેખાડશું. તુકારામજી મહારાજ કે ઘરમાં ખાવાનું કંઈ પડ્યું છે? આ જો રીંગણાનો હાર છે ને, અઠવાડિયા સુધી રીંગણા ખાશું આપણે, લોકોએ આપણું સન્માન કર્યું એમ માન્ય તું? માથે ખોડો થઈ ગયો હતો, મુંડન કરવાના પૈસા નહોતા, મફતમાં મુંડન થઈ ગયું, ખોડો પણ ગયો. લો, સવળી સમજણ એ ક્યાંથી આવે દાદા? કથા વાર્તા સાંભળવાથી. સંતો ભક્તોને જેટલા શુદ્ધ જાણે ને એટલો સત્સંગ છે. અને હા ને હા કહીના ચાલનારા, હામાં હા કહેનારા જ, હા કરનારા એવા કોઈ એકનો, એવા કોઈ એકનો જ અપાર સત્કાર કર્યા કરે તેને સત્સંગ સમજવો નહીં. આ સત્સંગમાં હા હા કરનારા છે ને, એનાથી જ પતન થયું છે. જેઓ પરમ વિવેકી બુદ્ધિમાન હોય તેઓ તો એવા વિવેકહીન મનુષ્યની વાતોને અત્યંત અજ્ઞાન અને અવિવેક સમજે. સ્વાર્થથી બંધાયેલા લોકો તો અવિવેકને પણ અપાર વિવેક કહે છે. અજ્ઞાની માણસો કેવા હોય? રાજકુમાર હોય, વિચિત્ર ફેલ કરતો હોય,
તો તેને આ ગમાર છે એમ કોઈ કહેશે? ભલે કોઈ પ્રારબ્ધને લઈને તેને સત્તાને પદવી મળી છે, પણ એવા બુદ્ધિહીન માણસનો અત્યંત મોટા માણસના જેવો વધારે પડતો સત્કાર જે કરવો, સાંભળજો આ વાત કળિયુગની દાદા, કોઈ રાજકુમાર હોય, વિચિત્ર ફેલફતુર કરતો હોય, પણ કોઈ ગમાર છે એમ કહેશે? ભલે કોઈ પ્રારબ્ધને લઈને મોટી સત્તા કે પદવી મળી હોય, પણ આવા બુદ્ધિહીન માણસનો અત્યંત મોટા માણસના જેવો વધારે પડતો સત્કાર કરવો, તે તો બુદ્ધિહીનને દારૂ પાયા જેવું છે. અપૂજ્ય યત્ર પૂજ્યંતે પૂજ્ય પૂજા વ્યતિક્રમ તત્ર ત્રીણી ભવંત્યેવ દુર્ભિક્ષમ મરણમ ભયમ. આપ સર્વે ભક્તોને હાથ જોડીને વિનંતી કરું છું, માફ કરજો મારી કડવી વાત છે. કળિયુગ એટલે શું? કળિયુગમાં શું થશે? મુખ્ય કળિયુગનું લક્ષણ, સાચા માણસને ખોટા સિદ્ધ કરવામાં આવશે, અને ખોટા હશે ને હાવ. આ રાજકુમારની વાત આવીને, આવા રાજકુમારને એકદમ હાચો દૂધે ધોયેલો સિદ્ધ કરવામાં આવશે. આપણા દેશનું સદભાગ્ય છે, તમે કલ્પના કરો ભક્તો, કલ્પના કરો. 800 વર્ષનો ગુલામીનો ઇતિહાસ તમે ક્યારે વાંચ્યો છે? ક્યારેક વિચારો, આપણો દેશ આઝાદ થયો પહેલાંના 100 વર્ષનો ઇતિહાસ તમે જાણ્યો છે? ક્યારેક તપાસ કરો. અરે 70 વર્ષ પહેલાંની આઝાદી પછીની 10 વર્ષની આપણા દેશની સંઘર્ષ ગાથા તમે ક્યારેય તપાસી છે, જાણી છે? આપણા બાબુ કાકા અહીંયા બેઠા છે, આંખોથી જોયેલો અહેવાલ ક્યારેક જાણો. ભારત દેશને આટલા વર્ષો પછી એક મજબૂત અને સાચું પ્રામાણિક પાત્ર મળ્યું છે. પણ આવા સારા માણસ માટે લોકો કેટલું ગંદુ બોલે છે, અને જે મીડિયાવાળા બોલે એની મને વાંધો નથી, બીજા બોલે એની વાંધો નથી, સારા ને સજ્જન માણસો બોલે છે. ત્યારે દુઃખ કોને આવવાનું દાદા? શાસ્ત્ર કહે છે, અપૂજ્ય યત્ર પૂજ્યંતે પૂજ્ય પૂજા વ્યતિક્રમ તત્ર ત્રીણી ભવંત્ય, ત્રણ વસ્તુ થશે દુર્ભિક્ષમ, મોટા મોટા દુકાળો પડશે ત્યાં, મરણમ જાજા માણસો મરાશે, ભયમ સમાજ કાયમ ભયમાં જીવશે. આજે તમે વિચારો, આખી દુનિયાને કહેવું પડે છે કે કોરોના વાયરસ, ઇટલીમાં મને સંતો વાત કરતા હતા, ગઈકાલે એક દિવસમાં 475 માણસો મર્યા. ઇટલીમાં મેડિકલ સુવિધા કેટલી એડવાન્સ છે તમે થોડું ઓનલાઈન તપાસ કરજો, આવો એડવાન્સ દેશ. અમેરિકામાં કોરોનો વાયરસ કેટલો વ્યાપી ગયો છે અત્યારે, આપણે બધા ભયભીત છીએ, તેમ છતાં ઇન્ડિયામાં આ રોગ, આટલી મોટી વસ્તી, ચીનથી આટલો નજીક હોવા છતાં ન આવ્યો. સરકારમાં પણ મુખ્ય આ વ્યક્તિનો જે નિર્ણય હતો ને, એનું જે એડવાન્સ થિંકિંગ હતું ને, આખા દેશને બચાવી લીધો, આખા દેશને સલામત રાખ્યો, પણ એની સારી વાત કોઈ નહીં બોલે. રામ મંદિર તૂટ્યું, 300 વર્ષ મુસલમાનોની હુકુમતમાં 300 વર્ષ સંગ્રામ ચાલ્યો, 200 વર્ષ અંગ્રેજની હુકુમતમાં કોર્ટમાં કેસ ચાલતો હતો, અને 70 વર્ષ અત્યારે દુનિયાના જૂનામાં જૂના ઝઘડાઓ, આખી દુનિયાનો રેકોર્ડ છે કયા કયા જૂના ઝઘડાઓ છે, દુનિયાના જૂનામાં જૂના ઝઘડાઓમાંનો એક ઝઘડો આખી દુનિયાનો અયોધ્યાનું રામ મંદિર હતું. અયોધ્યાના રામ મંદિરનો નિર્ણય આવી ગયો કોઈ ધમાલ વિના, કોઈ ઝઘડા વિના, કોઈ જાનહાનિ વિના, આટલું મોટું કાર્ય આટલું સરળતાથી થઈ જાય. શું આપણે નરેન્દ્રભાઈ મોદીને યશ ન દેવો જોઈએ દાદા? 370ની ધારા કાશ્મીરમાંથી હટી જાય, શું નરેન્દ્રભાઈ મોદીને આપણે યશ ન દેવો જોઈએ? વાલા ભક્તો, પ્રાર્થના કરો, આપણા સમયમાં ભગવાને આવા એક રાજપુરુષને મોકલ્યા છે, આપણા આપણા બધાનું, આખી પૃથ્વીનું સૌભાગ્ય છે. કોઈ પણ સારું વ્યક્તિત્વ છે એને આપણે બીજું કંઈ ન કરીએ, એના માટે બે સારા શબ્દ બોલીએ ને, એનાથી પણ ભગવાન રાજી થાય. શ્રીજી મહારાજની આ વાત જો તમે સાંભળીને, આજે તો બુદ્ધિહીનને દારૂ પાવા જેવું છે, એક તો માકડું હોય અને દારૂ પાય તો શું થાય દાદા? આવી દશા છે, એક તો પાગલ હોય
અને એને પછી લોકો પ્રમાણપત્ર આવે કે તમારા જેવો કોઈ નહીં, પણ કઈ દિશામાં બોલો તો ખરા, ચોખવટ તો કરો. આમ જ છે, આલો કે માલો હારો, માલો કે આરો હારો, ચોર ચોર મિલી ભાઈ, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, આમ ગાડી ચાલે છે. તેને નિર્મળ બુદ્ધિના પુરુષો પારખી લે છે. તમે એટલે મહારાજે આ વાત રામદાસજી સ્વામીની કીધી છે. રામદાસજી સ્વામી, તમે આત્માનંદ સ્વામીની ને રામાનંદ સ્વામીની બહુ સેવા કરી છે એટલે વિશુદ્ધ બુદ્ધિવાળા છો, તો જોઈ વિચારીને વાત કરજો. રામદાસ સ્વામીને નિમિત્ત કરી બધા સંતોને મહારાજે કહ્યું, તમે વિચરણ કરવા જાઓ, વિચારીને, તપાસીને, જોઈને, સામેવાળાની પરિસ્થિતિ જોઈને, એનું અંગ જોઈને વાતો કરજો. વાત કરનારા બધા, આપણે બધા આવી ગયા એમાં, આવી રીતે વાત કરવી જોઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં શ્રીહરિએ સત્સંગના અંગની વાત કરવાની સંતોને ભલામણ કરી, એ નામે 36મો તરંગ સમાપ્ત થયો. આપ સર્વે ભક્તોને ફરીવાર નાની વિનંતી, કોરોના વાયરસ અમેરિકામાં વધી રહ્યો છે ખૂબ સ્પીડથી, બધા ભક્તો સાવધાની રાખજો. કોઈ પણ માણસના સંપર્કમાં અત્યારે આવશો નહીં, કોઈને પણ અડશો નહીં, બહાર નીકળતા પહેલાં ઘણો વિચાર કરજો અને મહારાજની આજ્ઞા પાળજો, ભજન કરજો અને બે માળા બધા ભક્તો એક્સ્ટ્રા કરો. ઠાકોરજી સિવાય આનો નિર્ણય હવે કોઈ કરી શકે એવું રહ્યું નથી, માટે જલ્દી ઠાકોરજી આમાં બધા જીવોનું સારું કરે, બધા પ્રાર્થના કરજો. આવતીકાલે શુક્રવાર છે, પૂજ્યપાદ ગુરુ એકાદશીનો દિવસ છે, સાંજે આપણે મંદિરમાં સરસ ધૂન કરીશું અને કાલે નાનકડો દિવ્ય ભક્તિ યજ્ઞ છે. થોડા જ ભક્તો મંદિરમાં આવજો. ગુરુજીએ પણ વારંવાર ચિંતા કરીને સંતોને ટકોર કરી છે કે હમણાં મંદિરમાં કોઈને ભેગા ન કરશો, આ જીવલેણ રોગ છે. કેમ કે જાજા માણસો ભેગા થાય, એમાં કોઈ ઉંમરવાળા હોય એના માટે બહુ મોટું જોખમ છે, માટે જાજા ભક્તો મંદિરમાં ન આવશો. આવવું હોય એકવાર સંતોને ફોન કરજો. જે યંગ ભક્તો હોય, યુવાન ભક્તો હોય, મોન્ટુ ભગત, શ્રુતિ ભગત, અલ્પેશ ભગત, એવા ભક્તોને છૂટ છે. જે 60+ હોય ઉંમર લાયક, એ ભક્તો માતાઓ પુરુષો કોઈ આવશો નહીં. આવનારા ભક્તો પહેલાં એકવાર સંતોને, મને કે નીલકંઠસ્વામીને ફોન કરજો, પછી આવજો. પણ ઓનલાઈન બધા ભક્તો જોડાજો. કાલે સાંજે દિવ્ય આપણે ભક્તિયજ્ઞ કરશું, જન્મંગલ પૂજનથી મહારાજનું પૂજન કરશું, આખી ધૂન કરશું અને સાથે સાથે એક વંદુનો દિવ્ય પાઠ કરીશું અને મહારાજને આ બધી પ્રાર્થના, કોરોના વાયરસ મહારાજ શાંત કરે એના માટે જ આવતીકાલની આખી પ્રાર્થના છે. શનિવારે આપણી દિવ્ય સભા છે, શરણાગતિ ઉપરની કથા બાકી છે, ભક્તોની વિનંતી છે પૂરી કરીશું. રવિવારે અમે સંતો બાય રોડ ફ્લોરિડા જવા માટે નીકળવાના છીએ. પૂજ્ય નિષ્કામ સ્વામીને સંતો ત્યાંથી બાય રોડ આવશે, રસ્તે અમે ભેગા થશું અને પછી અમે ફ્લોરિડા જશું, નિષ્કામ સ્વામી અહીં પધારશે. છેલ્લી નાની જાહેરાત, ભગવાન સ્વામિનારાયણનો 239મો પ્રાગટ્ય દિવસ 2 એપ્રિલ આવી રહ્યો છે. હમણાં જ આપણે બહુ મોટો ઉત્સવ ફ્લોરિડા ન્યૂજર્સી રાખ્યો હતો, પણ આ સંજોગને કારણે આપણે બંને જગ્યાએ ઉત્સવ અત્યારે પોસ્ટપોન કર્યો છે. મહાપૂજા ચાલુ છે, હરિજયંતીની મહાપૂજા અતિ દિવ્ય થશે. ઘણા બધા ભક્તોના નામ આવી ગયા છે, હજી નામ આપજો. 200-250ની જગ્યાએ 500 ભક્તો થાય તોય સારું છે. બધા ભક્તો ઘરે બેસી વિધિવત મહાપૂજા કરજો, ભગવાનનું પૂજન કરજો, પ્રાર્થના કરજો. આ મોટી મહામારી ચાલી છે ને, એને શાંત કરવા માટે આપણે બહુ ભજન કરવું પડશે. હા, માટે બધા ભક્તો મહાપૂજામાં ઓનલાઈન જોડાજો. અને તે જ દિવસે ભગવાન રામચંદ્રજી એમનો પણ જન્મદિવસ છે. હમણાં જ મેં વાત કરી, રામ જન્મભૂમિ, રામ મંદિરનો નિર્ણય થઈ ગયો છે. બસ હવે રામ મંદિરનું કાર્ય થોડા જ દિવસમાં ચાલુ થવાનું છે. ભારત દેશમાં ભગવાન રામનું મંદિર બને એ પ્રાર્થના પણ આપણે આ રામ જન્મ દિવસે, એટલે કે મહાપૂજાના દિવસે ભગવાનને પ્રાર્થના કરી વિનંતી કરશું. જો આ મંદિર એક નિર્વિઘ્ન રીતે પૂરું થઈ ગયું, ભારત દેશ 100 વર્ષ સુધી સલામત બની જશે પાછો. કેટલા વર્ષ સુધી? આપણે 100% બધા ભક્તો જોડાઈએ, ઠાકોરજીને ખૂબ હૃદયથી પ્રાર્થના કરીએ. તમને બધાને મારી ફરી ભલામણ, એકાબીજા ભક્તોને ફોન કરો ત્યારે મહાપૂજામાં બેસવાના છો કે નહીં જાણી લેજો અને બધાને ફરજિયાત મહાપૂજામાં બેસાડજો. આગ્રહ કરી નામ લખાવી દેજો મંદિરમાં, અમારી પાસે રેકોર્ડ રહે એટલા માટે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.